હેલો ફ્રેન્ડ્સ સર્વોત્તમ ફૂડમાં આપનું સ્વાગત છે તો અત્યારે ફૂલ આંબલી સ્ટોરેજ કરવાની સિઝન ચાલી રહી છે તો માર્કેટમાં ખૂબ જ સરસ આંબલી અત્યારે આવે છે તો આખું વર્ષ આપણે આંબલીનો ઉપયોગ અલગ અલગ વસ્તુમાં કરીએ છીએ ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી બનાવવામાં દાળમાં નાખવા માટે કોપરાની ચટણીમાં પણ નાખીએ છીએ તો આંબલીના ટેસ્ટની સાથે તેના ગુણ પણ સરસ એવા છે તો પહેલા શરીરમાં કોઈ પણ પ્રકારના સાંધાનો દુખાવો હોય તો આંબલવાણું એટલે કે આમલીનું પાણી બનાવીને પીતા હતા આંબલી પીવાથી પણ નથી લાગતી અને શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન સી પણ મળી રહે છે તો ચાલો આજે જ સરસ મજાની આંબલીને આખું વર્ષ ફ્રીજમાં મૂક્યા વગર જ કઈ રીતે સ્ટોર કરવી તે જાણીએ હેલો ફ્રેન્ડ્સ જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો આંબલીને માર્કેટમાંથી લાવ્યા પછી ડિશમાં બે ત્રણ દિવસ ખુલ્લી રાખીશું એનાથી આંબલી થોડી સૂકી થઈ જશે અને આંબલિયા ફટાફટ નીકળી જશે તો હવે ત્રણ દિવસ પછી આંબલી પરથી આ નાના મોટા રેસા તાતણા કાઢી લેવાના અને ચપ્પાથી આંબલિયા કાઢી લઈએ તો આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું એક પણ આંબલિયો રહેવો ના જોઈએ કારણ કે તેનાથી જ આંબલી બગડતી હોય છે તમે જોઈ શકો છો આંબલીમાંથી આટલા આંબલિયા નીકળી ગયા છે તો પાછળથી આપણે આ આંબલિયાનો મુખવાસ બનાવીશું તો આંબલી સરસ ચોખ્ખી થઈ ગઈ છે તો તેમાંથી આ રેસા અને આંબલીની કડક છાલ હતી તે પણ આપણે કાઢી લીધી છે આંબલીને મોટી થાળીમાં લઈ લઈશું અને આ જાડુ મીઠું છે તો આપણે અથાણામાં પણ આ જ મીઠું વાપરીએ છીએ તો આ મીઠાથી અથાણા નથી બગડતા અને આમલી પણ નથી બગડતી કારણ કે આ મીઠું વધારે સ્ટ્રોંગ હોય છે હવે બધી આમલી પર સારી રીતે મીઠું ચડાવી દેવાનું જેથી આમલી બગડે નહીં તો આ કાચની બરણીને તડકામાં તપાવી લેવી જેથી તેમાં ભેજ ના રે હવે કાચની બરણીમાં આમલી સારી રહી છે અને ફ્રીજમાં પણ મૂકવાની જરૂર નથી રહેતી તો આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં નહીં પણ કાચની બરણીમાં જ આમલીને સ્ટોર કરીશું તો અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું જ્યારે પણ બરણીમાંથી આમલી કાઢો ત્યારે હાથ એકદમ કોરો હોવો જોઈએ તો આખું વરસ આમલી બગડશે નહીં ઇવન કોઈ પણ આપણે મસાલાની બોટલમાંથી પણ મસાલા કાઢતી વખતે હાથ કોરા જ રાખવાના જેથી આખું વરસ મસાલા પણ સારા રેબલિયા આંબલિયા આંબલિયાને શેકતા વાર લાગશે દસ થી બાર મિનિટ સુધી આપણે શેકી લેવાના છે તો હવે બાર મિનિટ પછી આંબલિયા શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈશું અને આ લોખંડના વાસણમાં જ તેને રેવા દઈશું એટલે આંબલિયા કડકડિયા થઈ તો અત્યારે આ આંબલિયા ગરમ છે તો તેને ઠંડા પડવા દઈએ ત્યાર પછી જ આપણે તેને સ્ટોર કરવાના છે તો થોડી વાર બાદ હવે આંબલિયા ઠંડા થઈ ગયા છે તો એક આંબલિયાને હું ફોલીને બતાવું તો દસ્તા વડે આપણે આંબલિયાને ઉપરનું પડ તોડી લઈએ તો તમે જોઈ શકો છો આંબલિયા જ્યારે શેકાઈ જાય ત્યારે આ પડ ઉખડી જાય છે તો આ આંબલિયા ખાવાના પણ ખૂબ જ ફાયદા છે જેને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય તો આંબલિયા એ ગરમ હોય છે જેથી આખા શરીરનું બ્લડ છે એ પતલું કરે છે તો અહીંયા કોઈ પણ વસ્તુ લિમિટમાં સારી એટલે દરરોજ એક આંબલિયો જ ખાવાનો એકથી વધારે આંબલિયો નહીં ખાવાનો તો હવે આ આંબલિયાને આપણે એર ટાઈટ ડબ્બામાં પેક કરી લઈશું તો તમે પણ આ ટિપ્સ સાથે આમલી સ્ટોરેજ કરજો અને આગળ કઈ રેસિપીના વિડીયો જોવા માંગો છો તે મને કમેન્ટ કરો ફરી મળીશું નવી રેસિપી સાથે